અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. राजकोट में महिला कॉलेज अंदर ब्रिज में गत मोड़ी रात्रे एक शख्स कार लेने रात्रि कर्फ्यू में निकलो हतो. पुलिस ने जोई जता रॉन्ग साइड में कार चलावी पुरपाट झड़पे भागी रह्यो हतो. त्यारे सामेथी आवती बाइक ने अड़फेटे लीधी हती, जेमां खानगी हॉस्पिटल में लैब टेक्निशियन तरीके फरज बजावता करण परमार ने बाइक साथे रिवर्स में 50 फूट सुधी धसेड़ियो हतो. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લેબ ટેકનિશિયનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. લિંગ હોસ્પિટલમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો અને કોઠારિયા રોડ પરના દેવપરા પાસેના ઘનશ્યામનગરમાં રહેતો કરણ અનિલભાઈ પરમાર શનિવારે રાત્રે હોસ્પિટલમાં નોકરી પૂરી કરીને બાઇક ઉપર પોતાના ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે કાલાવાડ ઓરુપળ મહિલા કોલેજ અંદર બ્રિજમાં પહોંચ્યો હતો ત્યારે સામેથી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી. ફૂલ સ્પીડમાં રહેલી કારે બાઇકને ઉલાડ્યું હતું. બાઇકને ઠોકરે લીધા બાદ પણ કાર ઊભી રહી નહોતી અને કાર આગળ વધતા કરણ બાઇક સાથે રિવર્સમાં 50 ફૂટ સુધી ધસડાયો હતો અને સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિર નજીક બાઇક અને કાર ઊભા રહી ગયા હતા. અકસ્માતમાં ઘવાયેલા બાઇક ચાલક યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની હાલત ગંભીર હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે. પરમ દિવસે રાત્રે કર્ફ્યુના ટાઈમ દરમિયાન લગભગ 11:15 વાગ્યાની આસપાસ મહિલા અંડરબ્રિજથી કોટેજા ચોક બાજુ જતા એક હિટ એન્ડ રનનો કેસ બનેલો છે, જેમાં જે ફોર વ્હીલમાં જે આરોપી છે મૌલિન શાહ કરીને, એ પોતે પોતાની ફોર વ્હીલમાં રોંગ સાઈડમાં જતો હતો અને સામેથી જે એક કર્મચારી આવતો હતો સ્ટર્લિંગ હોસ્પિટલનો, એને એણે હિટ એન્ડ રન કર્યું છે. આરોપી અમે પકડી લીધો છે અને એની સામે અત્યારે અમે એક્સિડન્ટનો ગુનો દાખલ કર્યો છે. કેફી પીણા પીધાનો 185 MVA નો ગુનો દાખલ કર્યો છે અને હવે ત્યાર પછી કર્ફ્યુ ભંગનો પણ ગુનો દાખલ કરશું અને એનું લાયસન્સ કેન્સલ કરવા માટેની પ્રોસીજર કરીશું. કોઈ જાગૃત નાગરિકે જાણ કરતા એમ્બ્યુલન્સ પહોંચી હતી અને કરણને તાકીદે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કરણ પરમારની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. કાર ચાલક પણ હોસ્પિટલના બિછાને પહોંચ્યો હતો. શહેરમાં નાઇટ કર્ફ્યુ ચાલુ હોય રાત્રિના 11 વાગ્યાના અરસામાં નીકળેલા કાર ચાલકે મહિલા કોલેજ નજીક બંદોબસ્તમાં રહેલી પોલીસથી બચવા માટે અંદર બ્રિજમાં રોંગ સાઈડમાં કાર પુરપાટ ઝડપે ચલાવી હોવાનું સ્થળ ઉપર હાજર લોકોએ જણાવ્યું હતું. કારની ઠોકરે સ્ટર્લિંગ હોસ્પિટલનો કર્મચારી કરણ પરમાર 50 ફૂટ રિવર્સમાં ધસડાયો. ઘટનાની જાણ થતાં 108 સ્થળ ઉપર પહોંચી હતી અને કરણને લઈને સ્ટર્લિંગ તરફ રવાના થઈ હતી. કર્મચારીને અકસ્માત નડિયાની જાણ થતાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સહિતનો સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે રવાના થયો હતો. બંને એમ્બ્યુલન્સ સામસામે ઊભી રાખી તબીબોએ સ્થળ ઉપર જ સારવાર શરૂ કરી દીધી હતી અને હોસ્પિટલના એમ્બ્યુલન્સમાં તેને શિફ્ટ કરી હોસ્પિટલ લઈ જવાયો હતો. મહિલા કોલેજ અંદર બ્રિજમાં ઘટના મોડી રાત્રે બની હતી. અકસ્માત સર્જી ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસને જાણ થતાં દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં 2 દિવસ પહેલા જ BMW ડોક્ટર કાર ચાલકે અમૂલ સર્કલ નજીક એક બાઇકને અડફેટે લીધું હતું, જેમાં કોર્પોરેશનના કર્મચારીનું મોત નિપજ્યું હતું. જો કે પોલીસ ગણતરીની કલાકમાં જ આરોપી ડોક્ટરની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, D9 ન્યૂઝ, રાજકોટ.